તળાજા પોલીસ સ્ટેશનમાં નવા આવેલા આઈપીએસ ઓફિસર દ્વારા ઘણી બધી સરાહની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ તળાજા પોલીસ સ્ટેશન ટાઉનમાં પતિ પત્નીના 2 વર્ષથી ચાલતા પારિવારિક ઝઘડાનું સુખદ સમાધાન કરી અને એક સરાહની કામગીરી શહેરીજનો તેમજ તાલુકા સૌ કોઈ લોકોએ બિરદાવી હતી. આ બાબતે મિત્રો વધુ વાત કરીએ તો તળાજા પોલીસ સ્ટેશનમાં શહેરના ભરતભાઈ આદાભાઈ વાસિયા તેમના પત્ની વર્ષાબેન ભરતભાઈને લગ્ન જીવન દરમિયાન છેલ્લા 2 વર્ષથી પતિ પત્ની વચ્ચે પારિવારિક ઝઘડો ચાલતો હોય, જે ઝઘડાથી કંટાળી વર્ષાબેન આત્મહત્યા કરવા પણ તૈયાર થયા હોય, જેથી આજરોજ તળાજા પોલીસ સ્ટેશનના મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલરે અસ્મિતાબેન તેમજ તળાજા ટાઉન બીટના હેડ કોન્સ્ટેબલ MD કાપડિયાએ બંને પતિ પત્નીને અહીં તળાજા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તળાજા પોલીસ સ્ટેશનના IPS વિજયસિંહ ગુજરના સાહેબ બંનેને ભેગા કરી સાથે બેસાડી તેઓના પ્રશ્નના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કાઉન્સિલર અસ્મિતાબેને કાઉન્સિલિંગ કરી તેઓના ચાલતા ઝઘડાનું આજરોજ સુખદ સમાધાન કરાવી તેઓને રાજખુશીથી સાથે હળીમળી રહેવા એકબીજા સંબંધ કરી અને ઘરે મોકલી આપ્યા હતા. આમ એક IPS ઓફિસર તેમજ મહિલા હેલ્પલાઇનના અસ્મિતાબેન સહિત સમગ્ર પોલીસ સ્ટાફે દ્વારા ખૂબ જ સરાહની કામગીરી કરતા સમગ્ર શહેરમાંથી અભિનંદનની વર્ષા થઈ હતી. તળાજા તાલુકાના ટીમાણા ગામથી દાંતરડ તરફ જવાના શેત્રુજી નદીનો પુલ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ આજરોજ અમારા દ્વારા આ પુલની મુલાકાત લેવામાં આવી હતી. અત્યારે જાણવા મળ્યું હતું કે આ પુલ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, ત્યારે આ બાબતને લઈને અમે અમારા દ્વારા ટીમાણા ગામના માજી સરપંચ જીતુભાઈ પનોત સાથે ટેલિફોનિક વાતચીત કરવા સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓ દ્વારા ફોન રિસીવ કરવાની તસ્દી લીધી ન હતી. ત્યારે હાલના સરપંચ કિશોરભાઈ સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે આ બાબતને લઈને સ્થાનિક તંત્રમાં અમારા દ્વારા રજૂઆત કરેલી છે અને આ રોડ મંજૂર પણ થઈ ગયેલો છે. ખાનગી એજન્સી દ્વારા આ રોડનું કામ શરૂ કરવામાં નથી આવતું, કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયેલો છે. ત્યારે આ બાબતે અમારા દ્વારા ધારાસભ્ય કનુભાઈ બારીયા સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ આ રોડનું આ પુલનું કામ શરૂ કરવામાં આવશે તેવી જિલ્લા કલેક્ટર સુધી રજૂઆતો કરેલી છે અને આ રોડનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી ધારાસભ્ય દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.